વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના ડી 12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી। એ મામલે નવો ચોંકાવનારો ઘસપોટ થયો છે। યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ છે। યુવતી અંગે તપાસ કરતા જીઆરપીની ટીમે તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું કે અપઘાતના બે દિવસ પૂર્વે વડોદરાના બે રિક્ષા ચાલક યુવકે તેનું અપહરણ કર્યું। એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું। આ પ્રકરણમાં જીઆરપીની ટીમે વડોદરા ગોત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત ક્વીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી। સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર જીઆરપીની ટીમની બનાવની જાણ કરી, જેથી વલસાડ જીઆરપીની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો ન હતો। જો કે યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેલા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો। ઘટના અંગે જીઆરપીની ટીમે નોંધ કરી તપાસ હાથ ધરી અને વલસાડ જીઆરપીના સીપીઆઈની કેસની તપાસ સોંપવામાં આવી છે। આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરતા યુવતીના રૂમમાંથી જીઆરપીની ટીમને એક ડાયરી મળી આવી છે। આ ડાયરીમાં યુવતીએ તેની આપવિધિ જણાવી, તેમાં ધનતેરસના દિવસે યુવતી ઓએસસી સંસ્થામાં ફેલોશીપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી, ત્યારે બે રિક્ષા ચાલકે તેનું અપહરણ કરી લીધું અને બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડ પર અવાવારુ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યો હોવાનું ડાયરીમાં નોંધ છે। આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાઈવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવતા જીઆરપીની ટીમે વડોદરાના ગોત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। જીઆરપીની ટીમે યુવતીની મદદ કરનારા બસ ચાલકની શોધ કરી તેનું નિવેદન મેળવી રહી છે। ઓએસસી સંસ્થાના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતા તેના હિંમત તૂટી ગઈ। યુવતીએ તેના પરિવારને કહેવાની હિંમત પણ દાખવી હશે, પરંતુ તેની સાથે વાત થાય એમ ન હોવાથી છેવટે તેને આપઘાત કર્યો હોવાની શક્યતા છે। હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।